गुड मॉर्निंग स्टूडेंट्स, हम अपने जोवाना छे थर्ड सेमेस्टर नो सब्जेक्ट थर्मोडायनेमिक्स। हमें लास्ट लेक्चर में अपने जोई गया था कि वर्क डन ना इक्वेशन क्या क्या आवे छे, बराबर छे। ओपन सिस्टम माटे कयो आवे, क्लोज सिस्टम माटे कयो आवे, एना वच्चे शुं डिफरन्स छे अपने जोई गया था। हमें ए लेक्चर साथे के ए थीअरी साथे आपणुं सेकंड चेप्टर जो हतुं फर्स्ट ऑफ थर्मोडायनेमिक्स ए कम्प्लीट थई गयुं थीअरी ना पोर्शन में। હવે આપણે આજના લેક્ચરમાં એના ઉપર થોડાક એક્ઝામ્પલ્સ જોવાના છે। ચલો એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરીએ। અ ક્લોઝ સિસ્ટમ એક્ઝિક્યુટ્સ એડિયાબેટિક પ્રોસેસ। શું કીધું કે કોઈ બી એક ક્લોઝ સિસ્ટમ છે, બરાબર, એમાં શું થાય છે, એડિયાબેટિક પ્રોસેસ થાય છે, બરાબર, ડ્યુ ટુ વિચ અ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ટેક્સ પ્લેસ, કે જેના કારણે શું થાય, એની આંતરિક જે ઉર્જા છે, બરાબર, એમાં શું થાય છે, અમુક ચેન્જ થાય છે, બરાબર। અ વર્ક ઓફ 10 કિલો જાન ઇઝ ડન બાય ધ સિસ્ટમ ઓન સરાઉન્ડિંગ। હવે જ્યારે આ પ્રોસેસ થાય છે ત્યારે મારા સિસ્ટમમાંથી વર્ક ડન થાય છે એના સરાઉન્ડિંગમાં કેટલું, 10 કિલો જોઈ લે। ડિટરમાઇન ચેન્જ ઓફ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, કે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે એમાં કેટલો ચેન્જ છે આપણે એ ગોતવાનું છે। ઇફ ધ સિસ્ટમ કન્ટેન્સ માસ ઓફ 0.2 કેજી, કે જ્યારે એમાં કેટલો માસ હોય, 0.2 કેજી જેટલો માસ હોય। હવે ઇંગ્લિશની બુકમાં અને ગુજરાતી બુકમાં એક્ઝામ્પલ સેમ જ છે, ખાલી શું છે, એની વેલ્યુમાં ચેન્જીસ થાય છે, બરાબર, ઓકે। ચલો ગિવન ડેટા જોઈ જાય, શું છે ગિવન ડેટામાં, વર્ક એટલો ઇક્વલ ટુ 10 કિલો જુલ, ને એડિયાબેટિક પ્રોસેસ એટલે શું થવાનું, હીટ ટ્રાન્સફર ક્યુની વેલ્યુ કેટલી આવવાની, 0, મતલબ કે એડિયાબેટિક પ્રોસેસ માટે હીટ ટ્રાન્સફર કેટલો લેવામાં આવે, 0 લેવામાં આવે, બરાબર, ને માસ કેટલો આપ્યો છે આપણને, 0.2 કેજી, બરાબર। હવે આપણી જે સિસ્ટમ છે એમાં આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવીએ તો શું થાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ, બરાબર। તો ક્યુની વેલ્યુ 0 છે, ડબલ્યુની વેલ્યુ 10 છે, અને ડેલ્ટા યુની વેલ્યુ આપણે ગોતવાની છે, તો ડેલ્ટા યુ કેટલો આવશે, માઇનસ 10 કિલો જુલ, બરાબર। એના બદલે શું કહેવું પડે કે મારી જે ઇન્ટરનલ એનર્જી છે એમાં શું થવાનું છે, 10 કિલો જુલ જેટલું ડિક્રીમેન્ટ આવવાનું છે, મતલબ કે એટલું ઓછું થવાનું છે। હવે મારે મેઇન શું ગોતવાનું છે, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ગોતવાની છે, તો સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી શું થવાનું, ડેલ્ટા સ્મોલ યુ વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કેપિટલ યુ અપોનમાં એમ। સ્પેસિફિક ગોતવું એટલે શું કરવું પડે, આપણે માસથી વસ્તુને ડિવાઈડ કરવી પડે, તો શું થઈ જવાની ફોર્મ્યુલા, કે સ્મોલ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડેલ્ટા યુ બાય એમ, તો કેટલું થઈ જવાનું, માઇનસ 10 બાય 0.2, મતલબ કે મારા ચેન્જ ઇન સ્પેસિફિક કેટલું થવાનું, ડેલ્ટા યુ બરાબર માઇનસ 50 કિલો જુલ પર કેજી। તો એના બદલે શું કહેવું પડે કે મારી જે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે એમાં 50 કિલો જુલ જેટલું, કિલો જુલ પર કેજી જેટલું શું થવાનું છે, ડિક્રીમેન્ટ, મતલબ કે ડિક્રીઝ થવાનું છે। હવે પડી ગયા એક્ઝામ્પલમાં શું કહેવા માંગુ, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય। એ સિસ્ટમ કન્ટેન્સ 10 કિલો જુલ ઓફ ગેસ, શું કીધું, કોઈ બી એક સિસ્ટમમાં 10 કેજી જેટલો ગેસ છે, કિલો જુલ લખ્યું છે, કિલો જુલ નહીં આવે, કેજી આવશે, ડ્યુરિંગ અ પ્રોસેસ 14.8 કિલો જુલ નું વર્ક થાય છે સિસ્ટમ પર, બરાબર, સિસ્ટમ પર કેટલું થાય છે, 14.8 કિલો જુલ નું વર્ક થાય છે કોઈ એક પ્રોસેસ દરમિયાન, અને 36.70 કિલો જુલ જેટલી હીટ નીકળે છે સિસ્ટમ માંથી, તો સિસ્ટમ માંથી કેટલી હીટ નીકળે છે, 36.70 કિલો જુલ જેટલી। ફાઇન્ડ ચેન્જ ઓફ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, કે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે, બરાબર, એનું આપણે શું ગોતવાનું છે, ચેન્જ ગોતવાનું છે, મતલબ કે આપણે ડેલ્ટા યુ ગોતવાનું છે, સ્મોલ યુ, બરાબર। ચલો ગિવન ડેટા જોઈ જાય, માસ આપ્યો છે 10 કેજી, આમાં જો વર્ક શું થાય છે, વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ, મતલબ કે સિસ્ટમના ઉપર વર્ક થાય છે, એટલે વર્કની વેલ્યુ કઈ આવશે, માઇનસમાં આવશે, એટલે વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ 14.8 કિલો યુ, ને આપણે હીટ રિજેક્ટ થાય છે, મતલબ કે સિસ્ટમમાંથી હીટ નીકળે છે એટલે એ પણ નેગેટિવ આવવાનું, તો હીટ ટ્રાન્સફર શું થવાનું, માઇનસ 36.70 કિલો જુલ, બરાબર। હવે આપણે ગોતવાનું છે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, મતલબ કે ડેલ્ટા યુ, સ્મોલ યુ,
હવે આપણે આમાં ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવીએ તો શું છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. ક્યુ ની વેલ્યુ, ડબલ્યુ ની વેલ્યુ આપણને આપી જ છે, તો ડેલ્ટા યુ મળી જશે. તો ડેલ્ટા યુ કેટલું આવશે, માઇનસ 21.9 કિલો જુલ. આ શું છે ને, ટોટલ એનર્જીના ચેન્જ છે, બરાબર, ટોટલ ઇન્ટરનલ એનર્જીમાં. હવે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ગોતું હોય તો શું કરવું પડે આપણે, કે ડેલ્ટા યુ બરાબર ટોટલ ઇન્ટરનલ એનર્જી ડિવાઇડેડ બાય માસ, મતલબ શું થઈ જવાનું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડેલ્ટા યુ બાય એમ. તો માઇનસ 21.9 ભાગ્યા 10 કેટલું થઈ જવાનું, માઇનસ 2.19 કિલો જુલ પર કેજી જેટલું મારું શું થાય છે, ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી મળે છે. સમજ પડી ગઈ બનતું એક્ઝામ્પલમાં, બનતું એક્ઝામ્પલમાં આપણે શું ગોતવાનું છે, ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, બરાબર. આ તારા બે એક્ઝામ્પલ્સ. હવે આગળ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય, એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 4. હવે એક થર્મોડાયનેમિક સાયકલ છે, બરાબર, એમાં ચાર પ્રોસેસ થાય છે, ફોર પ્રોસેસ થાય છે, ને આમાં હીટ ટ્રાન્સફરની વેલ્યુ આપી છે, કેટલી છે, 60 કિલો જુલ, માઇનસ 8 કિલો જુલ, માઇનસ 24 અને 6 કિલો જુલ રેસ્પેક્ટિવલી. મતલબ કે પહેલા પ્રોસેસ મારે કેટલું થાય છે, 60 કિલો જુલનું હીટ ટ્રાન્સફર થાય છે, સેકન્ડ પ્રોસેસ માટે માઇનસ 8 કિલો જુલનું થાય છે, થર્ડ પ્રોસેસ માટે માઇનસ 24 કિલો જુલનું થાય છે, ને ફોર્થ પ્રોસેસ માટે 6 કિલો જુલનું થાય છે રિસ્પેક્ટિવલી. શું કીધું, હવે આ ચાર પ્રોસેસ માટે હીટ ટ્રાન્સફર આપી દીધા. ફાઇન્ડ આઉટ ટોટલ કા પછી નેટ વર્ક ડન, આપણે શું કરવાનું છે, નેટ વર્ક ડન ગોતવાનું છે સાયક્લિક પ્રોસેસ માટે. ચાલો ગિવન ડેટા જોઈ જાય, આપણે Q1 60, Q2 માઇનસ 8, Q3 માઇનસ 24 ને Q4 6 કિલો જુલ આપેલું છે સાયક્લિક પ્રોસેસ માટે. ને આપણને ખબર છે કે સાયક્લિક પ્રોસેસ માટે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માંગે છે, કે ઇન્ટિગ્રેશન શું થાય ઓવર અ ક્લોઝ સરફેસ, મતલબ સાયક્લિક પ્રોસેસ માટે dQ ઇઝ ઇક્વલ ટુ dW, બરાબર. તો નેટ વર્ક ડન ની ફોર્મ્યુલા શું આવવાની, નેટ વર્ક ડન બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4, બધી વેલ્યુ આપણી પાસે છે, સમેશન કરી નાખો તો 60 માઇનસ 8 માઇનસ 24 પ્લસ 6, તો W કેટલો આવવાનો, 34 કિલો જુલ. મતલબ કે મારી જ્યારે આ વર્ક ડન છે સાયકલિક પ્રોસેસમાં કેટલો આવવાનું, 34 કિલો જુલ ડન બાય ધ સિસ્ટમ. પોઝિટિવ એટલે શું થવાનું, સિસ્ટમના કારણે વર્ક થવાનું છે. મતલબ શું કહેવાય છે, આપણી જે આ સાયકલિક પ્રોસેસ છે તે કઈ છે, પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે, એટલે કે આપણે આમાંથી વર્ક મળે છે, બરાબર. સમજ પડી ગયા એક્ઝામ્પલમાં, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો, કઈ કરવાનું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય, એક્ઝામ્પલ નંબર 5, કે એક ગેસ ટર્બાઇન સિસ્ટમ છે. શું કીધું, ગેસ ટર્બાઇન સિસ્ટમમાં એર એન્ટર્સ વિથ વેલોસિટી 200 મીટર પર સેકન્ડ. શું કીધું, કે જે ટર્બાઇન છે એમાં ઇનલેટ છે ત્યાં મારી એર કેટલા સ્પીડ એન્ટર થાય છે, 200 મીટર પર સેકન્ડની સ્પીડ એન્ટર થાય છે, એની એન્થાલ્પી આપી છે 6699 કિલો જુલ પર કેજી. મતલબ કે એન્થાલ્પી એટલે શું થવાનું, મારું H1 વિથ સ્ટડી માસ ફ્લો રેટ ઓફ 4.5 કેજી પર સેકન્ડ. મતલબ કે મારો માસ ફ્લો કેવો છે, સ્ટડી છે, બરાબર, 4.5 કિલો કેજી પર સેકન્ડ, બરાબર. આ હતું આપણું ઇનલેટની કન્ડિશન. પછી આપણને આવી આઉટલેટની કન્ડિશન, કે હવે જે ટર્બાઇન છે એમાંથી મારી એર છે તે બહાર નીકળવાની, કે જેની વેલોસિટી કેટલી થઈ જવાની, 200 મીટર પર સેકન્ડ, ને એન્થાલ્પી ઘટી જવાની H2 પર 5460 કિલો જુલ પર કેજી, બરાબર. પછી નેક્સ્ટ વસ્તુ આપી, ઇફ 50.4 કિલો જુલ પર કેજી જેટલી હીટ મારી વેસ્ટ થાય છે સરાઉન્ડિંગમાં, એટલે કે મારા ટર્બાઇનમાંથી હીટ બહાર નીકળે છે 50.4 કિલો જુલ પર કેજી, ફાઇન પાવર ડેવલપ બાય ધ ગેસ ટર્બાઇન. મારે શું ગોતવાનું છે, પાવર ગોતવાનું છે. સમજ પડી ગઈ, શું કીધું, ઇનલેટ કન્ડિશન આપી, આઉટલેટ કન્ડિશન આપી, ને હીટ કીધું કે સરાઉન્ડિંગમાં વેસ્ટેજમાં જાય છે, તો મારે પાવર ગોતવાનો છે. ચલો હવે ડેટા, ગિવન ડેટા જોઈ જાય, શું કીધું છે, માસ ફ્લો રેટ મારો કોન્સ્ટન્ટ છે 4.5 કેજી પર સેકન્ડ, પછી એન્ટ્રન્સની વેલોસિટી કેટલી આપી, સી1
200 મીટર પર સેકન્ડ, એક્સિટ નીકળી આપી 200 મીટર પર સેકન્ડ. અને આપણે જો એચ વન એલ આપી છે કેજી પર કિલો જુલ પર કેજી, મતલબ કે શું છે સ્પેસિફિક એન્થાલ્પી આપી છે એચ વન 6699 કિલો જુલ પર કેજી. સેમ રીતે આઉટલેટ માટે આપી છે સ્પેસિફિક એન્થાલ્પી 5460 કિલો જુલ પર કેજી. અને સરાઉન્ડિંગમાં હીટ જાય છે, મતલબ કે મારું હીટ લોસ થાય છે, તો હીટ લોસ કેટલું આપ્યું છે -50.4 કિલો જુલ પર કેજી, બરાબર છે. ચાલો હવે આપણે ગોતીએ પહેલા ટોટલ હીટ લોસ્ટ. તો ટોટલ હીટ લોસ્ટની ફોર્મ્યુલા શું આવવાની, માસ ફ્લો રેટ ઇન્ટુ હીટ લોસ્ટ. માસ ફ્લો રેટ ઇન્ટુ હીટ લોસ્ટ એટલે શું થઈ જવાનું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ હીટ લોસ્ટ, એટલે કે ક્યુ. ટોટલ હીટ લોસ કેટલું થવાનું, 4.5 ઇન્ટુ -50/4. ટોટલ હીટ લોસ કેટલું મળશે, -226.8 કિલો જુલ પર સેકન્ડ, બરાબર. ટોટલ હીટ લોસ મળી ગયો. હવે આપણે જે ગેસ ટર્બાઇન છે એમાં શું કરવાનું છે, આપણે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન લગાવવાનું છે. તો સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન આપણને ખબર જ છે, એમ ઇન્ટુ બ્રેકેટ એચ વન પ્લસ સી વન સ્ક્વેર બાય 2×10³ પ્લસ ઝેડ વન જી અપોનમાં 10³ પ્લસ ક્યુ, વિચ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ બ્રેકેટ એચ ટુ પ્લસ સી ટુ સ્ક્વેર બાય 2×10³ પ્લસ ઝેડ ટુ જી અપોનમાં 10³ પ્લસ ડબલ્યુ. હવે આપણે શું કરીએ આમાં, કે નિગ્લેક્ટિંગ પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી નિગ્લેક્ટ કરું, મતલબ કે શું થવાનું, ઝેડ વન ઇક્વલ ટુ ઝેડ ટુ, મતલબ કે આ ઇક્વેશનમાંથી ઝેડ વન ની વેલ્યુ અને ઝેડ ટુ ની વેલ્યુ બંને ઇક્વલ થઈ જશે એટલે કેન્સલ આઉટ થઈ જવાનું, બરાબર. તો પછી શું થવાનું, આપણને ઇક્વેશન કન્વર્ટ થઈ જશે એમ ઇન્ટુ બ્રેકેટ એચ વન પ્લસ સી વન સ્ક્વેર બાય 2×10³ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ બ્રેકેટ એચ ટુ પ્લસ સી ટુ સ્ક્વેર બાય 2×10³ પ્લસ ડબલ્યુ. હવે પાવર ગોતવા માટે આપણે શું કરવું પડે, આપણે વર્ક ડન ગોતવું પડે. તો વર્કની ફોર્મ્યુલા શું આવશે, વર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ બ્રેકેટ એચ વન માઇનસ એચ ટુ પ્લસ સી વન સ્ક્વેર માઇનસ સી ટુ સ્ક્વેર બાય 2×10³ પ્લસ આપણો ક્યુ, બરાબર. બધી વેલ્યુ ઇમ્પુટ કરો તો શું મળવાનું આપણને, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 4.5 ઇન્ટુ બ્રેકેટ એચ વન ની વેલ્યુ 6699 માઇનસ 5460 પ્લસ બ્રેકેટમાં 200 નો સ્ક્વેર માઇનસ 150 નો સ્ક્વેર બાય 2×10³ બ્રેકેટ ઓવર પ્લસ માઇનસ 226.8 આપણો ટોટલ હીટ લોસ, બરાબર. તો ડબલ્યુ કેટલું મળશે સોલ્યુશન કર્યા પછી, 5388 કિલો જુલ પર સેકન્ડ. તો ડબલ્યુ કેટલું મળ્યું, 5388 કિલો વોટ. તો પાવર ડેવલપ કેટલો મળવાનો ગેસ ટર્બાઇનમાં, 5388 કિલો વોટ જેટલો. કેમ, પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન પર સેકન્ડ, બરાબર. એટલે કિલો જુલ પર સેકન્ડ આવી ગયું ને અહીંયા, આપણે જે ગુણ્યું તો ક્યુ ની પર સેકન્ડમાં આવી ને, એટલે આપણે શું મળશે, આ પાવર ડેવલપ જ મળી જશે 5388. હવે પડી ગયા એક્ઝામ્પલમાં, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય. શું છે એક્ઝામ્પલમાં, કે કોઈ બી એક બોઇલર છે, બરાબર. બોઇલરમાં શું થાય છે, વોટર એન્ટર થાય છે, જેની એન્થાલ્પી કેટલી છે, 441 કિલો જુલ પર કેજી. કે કોઈ બી એક બોઇલર છે આપણી પાસે, એમાં મારું પાણી એન્ટર થાય છે 441 કિલો જુલ પર કેજી એન્થાલ્પી વાળો, બરાબર. એન્ડ સ્ટીમ બહાર નીકળે છે, સ્ટીમ યુઝ ધ બોઇલર વિથ 2730 કિલો જુલ પર કેજી એન્થાલ્પી. અને જેમાંથી સ્ટીમ નીકળે છે તે કેટલામાં નીકળે છે, 2730 કિલો જુલ પર કેજી વાળું. ફાઇન્ડ હીટ ટ્રાન્સફર ફોર યુનિટ માસ ઓફ વર્કિંગ મીડિયમ. યુનિટ માસ એટલે શું થાય, કે મારો માસ ઇક્વલ ટુ શું થઈ જવાનું, 1 kg, બરાબર. ચાલો હવે સોલ્યુશન હોય ત્યાં આનું, તો ડેટા આપ્યો છે આપણને, સ્પેસિફિક એન્થાલ્પી કેટલું છે, એચ વન 441 કિલો જુલ પર કેજી, ને સ્પેસિફિક એન્થાલ્પી એચ ટુ જે બહાર નીકળે છે કેટલું આપ્યું છે,
2730 કિલો જુલ પર કેજી. હવે આપણે લગાવીએ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન બોઈલર માટે. તો હીટ ટ્રાન્સફરની વેલ્યુ કેટલી આપણે ડેલ્ટા ક્યુ બરાબર એમ એચ ટુ માઇનસ એચ વન બરાબર. હવે એમની વેલ્યુ કેટલી છે? વન છે. એચ ટુ ની વેલ્યુ આપી છે અને એચ વન ની વેલ્યુ આપી છે. તો ડેલ્ટા ક્યુ બરાબર વન ઇન્ટુ બ્રેકેટ 2730 માઇનસ 441. તો શું થવાનું? હીટ ટ્રાન્સફર બરાબર ડેલ્ટા ક્યુ ની વેલ્યુ કેટલી મળશે? 2289 કિલો જુલ પર કેજી. આ હતું આપણો એક્ઝામ્પલ બોઈલર ઉપરનો બરાબર. આપણે બધા એક્ઝામ્પલ જોઈ ગયા. બીજા બે એક્ઝામ્પલ્સ આના બાકી છે સેકન્ડ ચેપ્ટરમાં. હવે આપણે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણે જે આજે એક્ઝામ્પલ જોઈ ગયા બરાબર, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં, એમાં કઈ બી પ્રોબ્લેમ હોય કે કોઈ બી ડાઉટ હોય તો મને ટેક્સ્ટ કરો બરાબર, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.